મહત્વપૂર્ણ સમાચાર વલસાડથી પ્રાપ્ત થઈ રહ્યા છે. વલસાડમાં ઓરંગા નદીમાં સતત બીજા દિવસે પણ ઘોડાપૂર, હજી પણ અનેક ઘરોમાં પાણી ભરાયેલા છે. લીલાપુર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. લીલાપુરમાં હજુ પણ પૂરના પાણી યથાવત. કેળસમા પાણી વચ્ચે હજુ લોકોને હાલાકી પડી રહી છે. જોકે વહેલી સવાર કરતા હાલની પરિસ્થિતિ મહદઅંશે સ્થિર છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઓરંગા નદીના પાણી લીલાપુર, બરુડિયાવાડ, તરિયાવાડ, બંદર રોડ, કાશ્મીરનગરમાં ઘૂસી ગયા છે. લોકોની ઘર વખરી અને સામાન પલળ્યો. વલસાડના પૂર પ્રભાવિત વિસ્તારોમાં ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પટેલે પૂરના પાણી વચ્ચે જઈને પૂરગ્રસ્ત વિસ્તારના પીડિતોની વ્યથાને સાંભળી. સ્થાનિકોએ ન્યૂઝ 18 પર પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે પૂરમાં બધું જ તણાઈ ગયું. બાળકો સાથે આખી રાત રસ્તા પર બેસીને તેમણે કાઢી છે. રાત્રે સ્થિતિ ખૂબ ભયાનક હતી, કોઈ જોવા પણ ના આવ્યું. પરિસ્થિતિ રાતના ફૂલ, ઘરમાં પાણી ઘૂસી ગયા હતા રાતના 3 વાગ્યા સુધી. બધા માણા હેરાન થઈ ગયા, રાતના બધા હેરાન થઈ ગયા, રાતના કોઈ આવ્યું નહીં. આખી રાત કેવી રીતે ગઈ? પાણી વચ્ચે બાળકો હશે, બાળકો બધા બહાર રસ્તા પર આવી ગયા હતા. ખાવા પીવા વગરના કોઈ એમને રસ્તા પર ને રસ્તા પર જ. અત્યારે તો હમણાં થોડીક પરિસ્થિતિ ઓછી થઈ ગઈ, પાણી હમણે ઉતરી ગયા છે. અમને રાતના પરિસ્થિતિ બહુ ખરાબ હતી. મહારાષ્ટ્ર અને ધરમપુર કપરાડામાં પડેલા વરસાદની સીધી અસર જોવા મળી છે વલસાડ જિલ્લામાં. કારણ કે જે પ્રકારે વરસાદ પડ્યો હતો અને તેને લઈને ઔરંગાબાદી નદીમાં નવા નીરની આવક થઈ હતી, દ્રશ્ય જોઈ શકાય છે. વલસાડ જિલ્લાનું લીલાપોર વિસ્તાર છે કે જ્યાં પાણીમાં ગરકાવ થયું હતું. જોકે વરસાદે મોડી રાત્રે વિરામ લીધો છે અને વહેલી સવારથી ધીરે ધીરે પાણી ઓસરવાના શરૂ થયા છે. ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે લોકો અત્યારે બી પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. ક્યાંક લોકોના મકાનમાં તો ક્યાંક લોકોની દુકાનમાં પાણી પ્રવેશ થયા હતા, જેને લઈને હવે પાણી ઉતરતાની સાથે લોકોએ સાફસફાઈ શરૂ કરી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે લીલાપોર વિસ્તાર છે અને આ વિસ્તારમાં જવા માટેનો માત્ર એક જ માર્ગ છે અને એ માર્ગ ઉપર પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને આ વિસ્તારમાં મુખ્ય રોડ ઉપર કબાડીની દુકાનો આવેલી છે કે જ્યાં લાકડાથી લઈ સિમેન્ટના પતરાથી લઈ તમામ વસ્તુ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. અને મોટા પ્રમાણમાં અહીંયા ખેડૂતોના ખેતરો આવેલા છે, એટલે કે ચોક્કસપણે મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે કહી શકાય છે કે જે લોકો પાણી ઉતર્યું છે અને સાફસફાઈ શરૂ કરી છે ત્યારે દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે વલસાડ જિલ્લાની ઔરંગા નદી જે પ્રકારે ગાંડી તૂર બની હતી, જેને લઈને પાણી આ વિસ્તારમાં ફરી વળ્યા હતા અને પાણી ફરી વળતા કયા પ્રકારનું નુકસાન જોવા મળી રહી છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે રોડ પર આવેલી ચાની ટપરી છે એ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને ચારે તરફ માત્ર પાણી જ પાણી છે. હજુ પણ ધીરે ધીરે પાણી ઉતરી રહ્યા છે, એટલે કે મોડી સાંજ સુધીમાં તમામ પાણી ઓસરી જાય તેવી શક્યતાઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. પણ વરસાદ જો ફરી એકવાર શરૂ થાય તો વલસાડની સ્થિતિ દૈનિક બને તેવી શક્યતાઓ છે. આપણે હજુ આગળ જઈને અંદરના દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ છે. લોકો પાણી વચ્ચેથી પસાર થવા માટે મજબૂર છે. ત્યારે દ્રશ્ય જ કહી જાય છે કે ગઈકાલે મહારાષ્ટ્ર અને ખાસ કરીને ધરમપુર કપરાડામાં પડેલો વરસાદ કઈ રીતે તારાજી સર્જી છે. કારણ કે લોકો હજુ પણ કિનારા પર ઊભા રહી પાણી ઉતરે તેની રાહ જોઈ રહ્યા છે. કારણ કે પાણી ઉતર્યા બાદ જ પોતાનું જીવન છે તે ફરીથી એકવાર ધબકતું કરી શકે. પણ જે પ્રકારના દ્રશ્ય છે, કહી શકાય કે ઔરંગા નદી જે રીતે ગાંડી તૂર બની હતી અને ઔરંગા નદીને લઈને જે પ્રકારે વલસાડના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. કેટલાક વિસ્તારોમાં પાણી ઓસરી ગયા છે તો કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી. ત્યારે આ દ્રશ્ય જ કહી જાય છે કે આગળ જતાં હજુ પણ આ જ પ્રકારે, એટલે કે 3 થી 5 ફૂટ સુધીના પાણી છે અને બપોર બાદ આ પાણી ઉતરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જે બાજુ જુઓ તે બાજુ માત્ર પાણી જ પાણી છે, એટલે કે પાણીને લઈને તારાજીના દ્રશ્યો નવસારી હોય કે વલસાડ તમામ જગ્યા પર સામે આવી રહ્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ. વલસાડ પંથકમાં અનરાધાર વરસાદ ખાબક્યો. નદીના પાણી ઘરમાં ઘૂસી જતા અનેક વિસ્તારના લોકોએ રાતભર ઉજાગરો કર્યો. ખાધા પીધા વિના ભૂખ્યા પેટે લોકોએ રાત વિતાવી. અડધી રાત્રે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું અસરગ્રસ્ત વિસ્તારમાં. લોકોના ઘરોમાં ઘૂસેલા પાણી અને લોકોની પીડા જાણવા પ્રયાસ કર્યા. આખી રાત લોકોએ મદદની રાહ જોઈ. ઘરમાં ભરાયેલા પાણીમાં અધ્ધર જીવે લોકોએ રાત વિતાવી. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તરિયાવાડમાં પાણી આવી ગયા છે અને આપણે જે લાઈવ સપ્લાય ચાલુ છે એથી એક ગાયનું મૃત્યુ થયું છે. આપણે જાણ કરી છે જીવીમાં, એ છતાં બી કોઈ જીવીનું કર્મચારી અહીંયા આવીને ઊભું રહ્યું નથી.
વલસાડની લોકમાતા ઓરંગાએ નદી કિનારાના અનેક વિસ્તારોના હાલ બેહાલ કર્યા છે. અત્યારે જોઈ શકો છો આ બંદર રોડ પર વિસ્તારમાં છું. રાતના 12 વાગ્યા છે. અહીંયા આગળ લોકોના ઘરોમાં પાણી છે. સતત પાણીનો સ્તર છે વધતું જાય છે. આથી લોકોની ઊંઘ છે હરામ થઈ ગઈ છે. જોઈ શકો છો આ ઘરની અંદર પાણી છે. અને અહીંયા આગળ પરિવારના સભ્યો રાતના 12 વાગ્યા છે પણ પરંતુ હજુ પણ તેમની આંખમાંથી નીંદ ગાયબ છે. અહીંયા આગળ પરિવારના સભ્યો છે એમની સાથે જ વાત કરીશું. આપનું નામ? ક્યારનું પાણી ભરાયેલું છે અને શું નુકસાન થાય છે? પાણી સવારે જ ભરાયું. કેટલા ટાઈમથી ભરાઈ રહ્યું? કે આ વર્ષે જ ભરાયું કે વર્ષે જ ભરાય? અને શું તકલીફ શું થાય છે? એમ રાતના કોઈ પૂછવા આવે એમ? નહીં, ના અહીંયા કોઈ આવ્યું હતું પાલિકા વાળા કે બીજા કોઈ તંત્ર વાળા? વધારે પાણી ભરાય ત્યારે આવે. હજુ કોઈ આવ્યું નથી? અત્યારે વધારે પાણી ભરાયેલું હતું ને? ના, આટલું જ છે. આ વિસ્તારમાં કેટલા ઘરોમાં આવું પાણી હોય છે? બધા જ આખા મોલ્લા બધા જ આવી ગયા. બધાને રાતના ઉજાગરા જ થાય છે. હા, જોઈ શકો છો ઘર વખરી છે એ પાણીમાં થી પલળથી બચાવવા માટે તેઓએ જે જેટલું સામાન બચી શકે છે તેટલું સુરક્ષિત જગ્યાએ મૂકી દીધું છે. વલસાડના આ બંદર રોડના એક જ ઘરના આ દ્રશ્ય નથી, આવા જ દ્રશ્ય છે આ વિસ્તારના અનેક ઘરોમાં જોવા મળે છે. પરિવારના સભ્યો અત્યારે એ જાગી રહ્યા છે. અહીંયા આગળ આપણી સાથે પરિવારના વડીલ છે, એમની સાથે સીધી વાત કરીશું કે અત્યારે રાતના 12 વાગે પણ તેમને આ કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, તંત્ર દ્વારા એમને મદદ મળી છે કે નહીં. આપનું નામ દાદા? ઈશ્વરભાઈ. અહીંયા આગળ કયો વિસ્તાર છે ને કેટલા ટાઈમથી આવું થાય છે? દર વર્ષે આવું થાય છે સર. કોઈ પૂછવા આવે છે? ના, કોઈ નહીં આવે. અહીંયા આગળ તમને કોઈ પૂછવા આવ્યું ખાવા પાવાનું કે? ના ના, કોઈ નહીં. કર્યું ખાવાનું? ખાવાનું કઈ નહીં. છોકરી લોકો કે જે ચા પાણી મોકલે છે કે રજૂઆત નહીં કરો? ના ના, કરીએ પણ કોઈ આ એરિયા જ છોડી દે એ લોકો. અચ્છા, આ એરિયા ને જ કાપી નાખે. અહીંયા કોઈ આવે જ નહીં? ના, કોઈ નહીં આવે. લોકો છે દર વર્ષે આ સમસ્યા સર્જાય છે. લોકો છે અહીંયા આગળથી આ સમસ્યાના સમાધાન માટે અહીંયાના જનપ્રતિનિધિઓને અને તંત્ર સમક્ષ રજૂઆત કરે છે. અહીંયા આગળ પરિવારના અન્ય સભ્ય છે, એમની સાથે સીધી વાત કરીશું કે અત્યારે કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. આપ જોઈ શકો છો રાતના 12 વાગ્યા છે. રાતના 12 વાગે પણ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ છે ગ્રાઉન્ડ ઝીરો પર અત્યારે લોકોના ઘરે જઈ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની સમસ્યાને વાચા આપી રહી છે. પરિવારના સભ્ય આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરીશું. આપનું નામ? કુનાલ. કુનાલભાઈ, કેવી તકલીફ પડે છે અને આ કેટલા ટાઈમથી આવું થાય છે? દર વખતે આવું થાય, પાણી આવી જાય, કોઈ આવે નહીં. અચ્છા, આ વખતે શું થયું? આમાં પાણી કેટલા ટાઈમમાં આટલું ભરાઈ ગયું? તરત ભરાઈ ગયું કે ટાઈમ લાગેલો? નહીં, ટાઈમ લાગેલો. અચ્છા, પછી શું કર્યું? આ બધું વસ્તુ બધી એનો પાણી જાય નહીં. દર વખતે પાણી નહીં આવે તો બી આ જરા ફૂટી ફૂટીને જ પાણી ભરાઈ જાય. અચ્છા, કોઈ પૂછવા આવે? નહીં, કોઈ નહીં આવે. દર વર્ષે આવું થાય છે તો રજૂઆત નહીં કરો તમે? અહીંયા કરીએ પણ અહીંયા કોઈ આવે જ નહીં. વલસાડની ઓરંગા નદીમાં ઘોડાપુર આવ્યા. અડધી રાત્રે એનડીઆરએફનું ધડક રેસ્ક્યુ. પૂરમાં ફસાયેલા 9 લોકોને રેસ્ક્યુ કર્યા. જિંગા ફાર્મની તળાવની પાળ પર આ લોકો ફસાયા હતા. એનડીઆરએફની ટીમ તેમની માટે દેવદૂત બનીને પહોંચી ફસાયેલા તમામ 9ને રેસ્ક્યુ કરી શેલ્ટર હોમ લવાયા. વલસાડની ઓરંગા નદીમાં ઘોડાપુર આવતા નદી કિનારાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. કાશ્મીરનગર અને બરૂડિયાવાડમાં લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ગયા. લોકો જીવ બચાવવા સુરક્ષિત સ્થાને પહોંચ્યા. કાશ્મીરનગર અને બરૂડિયાવાડમાંથી 500થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું. તંત્ર દ્વારા શેલ્ટર હોમ શરૂ કરાયા. શેલ્ટર હોમમાં મેડિકલ કેમ્પ પણ શરૂ કરાયા છે. તો વલસાડમાં જે પાણી આવ્યા છે ઓરંગા નદીના, તેણે તબાહી સર્જી છે. લોકોની ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે. પ્રશાસન લોકોની વારે આવ્યું છે અને શેલ્ટર હોમ શરૂ કર્યા છે, જ્યાં મેડિકલ કેમ્પ પણ શરૂ કરાયા. વલસાડની ઓરંગા નદીમાં પૂરની પરિસ્થિતિ ઉદ્ભવી છે. આથી ઓરંગા નદીના કિનારાના અનેક વિસ્તારોમાં છે પાણી ભરાઈ ગયા છે. પરિણામે 500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેવા કાશ્મીરાવાડની સાથે બરૂડિયાવાડ અને તરિયાવાડમાં પણ પાણી ભરાઈ ગયા છે. આને કારણે અસંખ્ય લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હોવાથી તંત્ર દ્વારા હવે શેલ્ટર હોમ શરૂ કરવામાં આવ્યા છે. અત્યારે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, અહીંયા કાશ્મીરાવાડના 500થી વધુ લોકોને અહીંયા આગળ રાખવામાં આવ્યા છે. લોકો અત્યારે દયાજનક સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો છે આપણી સાથે છે, એમની સાથે જ સીધી વાત કરીશું. માસી, શું નામ આપનું? બબલી. કેટલા ટાઈમથી રહો છો?
ભીખીબેન કેટલી તકલીફ થાય છે આ રીતના આવી પરિસ્થિતિ થાય તો? તકલીફ તો થાય જ છે. કમાનારું કોણ છે ઘરમાં? ઘરમાં અમે બે જ જણા. તો કેવું નુકસાન થાય છે? નુકસાન તો થાય, તો કપડાં કંઈ અના જેવું. આપનું નામ શું છે બેન? રેખાબેન. રેખાબેન, તમે કેટલા ટાઈમથી અહીંયા રહો છો? અમારા લગ્નથી અને 35 વર્ષથી. દર વર્ષે આવું થાય? દર વર્ષે નહીં, આમ 3-4 વર્ષે પાણી આવી જાય. નુકસાની થાય? બહુ નુકસાની થાય ને. શું પલળ્યું હશે? અત્યારે તો આપણે ગોડડા અને ઓરડું ભીને જ જીવો, ઉપર મૂકી આવેલા, પાણી ભરાઈ ગયું એટલે અંદર કોઈ નહીં ગયો. કઈ રીતે કમાઈને ભેગું કરો છો? આ વાહણ પાણીને એવું જ કરીએ અમે તો, એવું કામ કરીને ભેગું કરીએ. આમ ગરીબ લોકો છે અહીંયા આગળ વલસાડના કાશ્મીરાવાડ વિસ્તારમાં રહે છે. અનેક વિસ્તારો, અનેક લોકોના ઘરોમાં પાણી જે ઘૂસી જાય છે, એને કારણે લોકો આ રીતે દર વર્ષે પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાય ત્યારે આ રીતના મુશ્કેલીમાં મુકાય છે. અને એક વ્યક્તિ પણ આપણી સાથે છે, એમની સાથે જ સીધી વાત કરીશું. આપનું નામ? મહેશભાઈ. મહેશભાઈ, કેટલા લોકો રહે છે આ વિસ્તારમાં? વિસ્તારમાં તો 500-700 લોકો વધારે. દર વર્ષે આવું થાય? દર વર્ષે આવું થાય. શું તકલીફ શું થાય એમ? ઉપરવાસમાં વધારે વરસાદ પડે તો આ નદીનું પાણી અમારા ઘરમાં ઘૂસી જાય, ઘરનું સામાનનું ઘણું નુકસાન થાય અમને. દર વર્ષે આવું ખાવા પીવાનું પણ સામાન, ખાવા પીવાનુંથી માંડીને બધું જ અમારું બગડી જાય. લોકો બધા મજૂરી કરીને રોજનું કમાઈને રોજનું ખાવાવાળા જ છે? હા, રોજનું મજૂરી કરવાની અને રોજની મજૂરી કરીને જ ખાય માણસ, બધા ગરીબ જ છે. આ રીતના હવે કમાઈનો ભેગ પરસેવાની કમાણી છે આ રીતના જ જાય છે? આ દર વર્ષે આ જ અમારે તકલીફ વધારે રહે છે ભાઈ. કોઈ દિવસ એમ તંત્ર દ્વારા આવે છે મદદ કરવા માટે કોઈ વાર? નહીં, પાણી ભરાઈ જાય એટલે પોલીસ વાળા, તંત્ર વાળા ઘર ખાલી કરાવી દે કે ભાઈ તમે તમારી વસ્તુ બધું સાચીને મૂકી દો. તો 500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. લોકોએ પોતાની આપવીતી ન્યૂઝ 18 સંવાદદાતા ભરતસિંહ વાઢેર સમક્ષ વ્યક્ત કરી કે દર વખતે અમે રજૂઆત કરીએ છીએ પરંતુ સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયત્ન નથી થતા.